નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હાર્દિક સર એકેડમીની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજનો જે વિડીયો છે એમાં આપણે ચર્ચા કરીશું 9મી જુલાઈના તમામ અગત્યના કરંટ અફેર. વિડીયો શરૂ કરતા પહેલા આપણી એન્ડ્રોઇડ એપ્લિકેશનની લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો. તો એન્ડ્રોઇડ એપ્લિકેશનમાં તમે આપણું પેઇડ કન્ટેન્ટ મેળવી શકશો, કરંટ અફેરની જે પીડીએફ છે એ મેળવી શકશો, કરંટ અફેરની ઈ બુક્સ મેળવી શકશો, બરાબર. આ ઉપરાંત વર્તમાન પત્રિકાનું નવું ફીચર સેટ કર્યું છે આપણે, તો એમાં બે પેજની અંદર છે દિવસના તમામ અગત્યના કરંટ અફેર છે તમને મળી જશે. તેની પ્રિન્ટઆઉટ પણ કાઢી શકાશે, ઈ બુક્સને પણ તમે ઇન્ટરનલ સ્ટોરેજમાં ડાઉનલોડ કરી શકશો. આ બધા ફીચર આપણી એન્ડ્રોઇડ એપ્લિકેશનમાં મળશે. અને બાકી ડેઇલી ટેસ્ટ સિરીઝ પણ આવે છે, ડેઇલી કરંટ અફેરની ડેઇલી ટેસ્ટ હોય છે, બરાબર. આની ઉપરાંત વીકલી ટેસ્ટ છે એ પણ હોય છે. તો વીકલી ટેસ્ટમાં પહેલાં 70-80 માર્કની વીકલી ટેસ્ટ આવતી હતી, હવે આને થોડુંક ચેન્જ કર્યું છે. અત્યારે આપણે જુલાઈ મહિનાથી આપણે આને 100 માર્કની કરી છે, બરાબર. તો હવે પછીની તમને ટેસ્ટ જ્યારે તમે આપશો વીકલી ટેસ્ટ, તો એમાં 100 માર્ક ક્વેશ્ચનની સંખ્યા થોડીક આપણે વધારી દીધી છે, બરાબર. તો મેક્સિમમ રિવિઝન થાય એ માટે આપણે ટેસ્ટની અંદર છે ક્વેશ્ચનની સંખ્યા પણ અત્યારે વધારી છે જુલાઈ મહિનાથી. તો આવનારી દરેક પરીક્ષાઓની અંદર કરંટ અફેરનું વેટેજ ખૂબ વધારે છે. સીસીઈની ગ્રુપ એ અને બીની જે મેઇન એક્ઝામ આવવાની છે, બરાબર, તો એમાં 30-30 માર્કના કરંટ અફેર છે. ઉપરાંત કોન્સ્ટેબલની અંદર 25 માર્કનું કરંટ અફેર છે. જીપીએસસી એસટીઆઈના તમે જૂના પેપર જોજો, 25 માર્કનું તો આપણા કરંટ અફેરમાંથી જ પૂછાયેલું છે. ઉપરાંત 31 માર્કના હોય છે, બરાબર. જીપીએસસી એસટીઆઈમાં એપ્રોક્સિમેટલી 25-30 માર્કના કરંટ અફેર હોય છે. 25 માર્કનું તો એપ્રોક્સિમેટલી આપણામાંથી પૂછાયેલું હશે. પીડીએફની અંદર તમને પ્રૂફ સાથે મેં આપેલું છે. એપ્લિકેશન લોગિન કરશો, બરાબર, એટલે તમને કરંટ અફેરના કોર્સની અંદર જે પ્રી સ્ટડી મટીરિયલમાં જ રાખેલું છે મેં, તો આ જીપીએસસીમાં કેટલા ક્વેશ્ચન આપણામાંથી પૂછાયેલા પ્રૂફ સાથે મેં એમાં મૂકેલું છે. આ ઉપરાંત ક્લાસ 1-2ની પરીક્ષા લઈ લ્યો તો એમાં 50-60 માર્કના કરંટ અફેર હોય છે. એપ્રોક્સિમેટલી 50-52 ક્વેશ્ચન તો આપણામાંથી પૂછાયા હતા. આ ઉપરાંત પણ બીજા ક્વેશ્ચન હતા, તો એ લગભગ 7-8 ક્વેશ્ચન હતા કે જે આપણામાં કવર નહોતા થયા, બરાબર. પણ મોસ્ટલી એટલા તો ક્વેશ્ચન હોય જ છે જીપીએસસીની પરીક્ષાઓમાં, તો મોટા ભાગનું કવર થઈ જતું હોય છે આપણા કરંટ અફેરની અંદર. એ રીતે હું કરંટ અફેર તૈયાર કરું છું. બાકી એમસી જુનિયર ક્લાર્ક હોય, હાઈકોર્ટની પરીક્ષા હોય, ડીવાયએસ હોય, બેલીફ હોય, દરેક પરીક્ષાની અંદર આપણો કરંટ અફેરનો એક જ કોર્સ તમને યુઝફુલ થશે. કરંટ અફેરનો જે કોર્સ આપણો અત્યારે એપ્લિકેશનની અંદર જે રનિંગ છે, એક વર્ષ માટેની પ્રાઇસ 599 રૂપીસ છે, સોરી 1599 રૂપીસ છે. આ 1 યર માટે છે, બરાબર. તમે 6 મહિના માટે, 3 મહિના માટે કે અલગ અલગ વેલિડિટી એની અંદર આપેલી છે, તો બીજી વેલિડિટી માટે તમને થોડી ઘણી પ્રાઇસની અંદર છે રિડક્શન જોવા મળશે, બરાબર. બાકી મેક્સિમમ બેનિફિટ છે તમને એક વર્ષવાળા કોર્સની અંદર મળશે. તો આ બધી વસ્તુ યાદ રાખજો. શરૂ કરી દઈએ હવે આજનો વિડીયો. સૌથી પહેલો ક્વેશ્ચન આજના વિડીયોમાં, 5મી હેલિકોપ્ટર એન્ડ સ્મોલ એરક્રાફ્ટ સમિટ છે એનું આયોજન કયા રાજ્યમાં કરવામાં આવેલું છે. આ તમને સિટી અથવા તો સ્થળ પણ પૂછી શકે છે કે કયા સ્થળે આયોજન થયું, પણ અહીંયા આપણને રાજ્ય પૂછે છે તો રાજ્ય આવશે મધ્યપ્રદેશ. ઓપ્શન સી આપણો આન્સર થશે. મધ્યપ્રદેશમાં ખજુરાહો ખાતે છે એનું આયોજન કરવામાં આવેલું છે. તો હાલમાં જ આ 5મી આવૃત્તિ છે, તો કઈ 5મી છે. હેલી સમિટ પણ કહેવાય, આખું નામ છે હેલિકોપ્ટર એન્ડ સ્મોલ એરક્રાફ્ટ સમિટ. 2024 માટે મધ્યપ્રદેશના ખજુરામાં આયોજન થયું. ઉદઘાટન કોણે કર્યું હતું કે આપણા નાગરિક ઉડ્ડયન મંત્રી અને સ્ટીલ મંત્રી પણ છે જ્યોતિરાદિત્ય સિંધિયા, એમણે ઉદઘાટન કર્યું. સાથે સાથે ઉડાન 5.2 અને હેલી સેવા એપ આ બંનેનું પણ ઉદઘાટન એમણે કર્યું. ક્લિયર. હવે આયોજન કોણે કર્યું, તો આના આયોજકમાં છે ટોટલ 4 સંસ્થાઓ આવે છે અથવા તો 4 ગ્રુપ આવે છે. એક તો નાગરિક ઉડ્ડયન મંત્રાલય છે, બરાબર, એમણે આયોજન કર્યું. પછી મધ્યપ્રદેશ સરકાર અને સાથે સાથે ફિક્કી અને એક છે પવન હંસ લિમિટેડ. આ ચારેય મળીને આનું આયોજન કર્યું છે અને આની થીમ આ 2024 માટે રાખી છે રીચિંગ ધ લાસ્ટ માઇલ રિજનલ કનેક્ટિવિટી થ્રુ હેલિકોપ્ટર એન્ડ સ્મોલ એરક્રાફ્ટ. તો થીમ છે, તમે સ્કીપ કરી શકો છો એન્ડ ટાઈમે યાદ ના રહેતી હોય તો. બાકી બીજા 4-5 2-3 મુદ્દા અગત્યના યાદ રાખજો અહીંયા. એક તો ઉડાનનું પૂરું નામ પૂછી શકે છે, ઉડે દેશ કા આમ નાગરિક એનું પૂરું નામ છે. આની શરૂઆત થઈ હતી 21 ઓક્ટોબર 2016માં અને સૌથી પહેલી જે ફ્લાઇટ ઉડાન યોજના અંતર્ગત શરૂ થઈ એ કઈ હતી, દિલ્હીથી શિમલા, બરાબર. તો આ બધા પોઈન્ટ છે યાદ રાખવા જેવા છે, આમાંથી ક્વેશ્ચન અવારનવાર પૂછાતા હોય છે. થોડુંક ખજુરાહો વિશે યાદ રાખો. મંદિર છે, બરાબર, ખજુરાહોનું મંદિર એ કયા ધર્મ સાથે સંકળાયેલા છે ક્વેશ્ચન પૂછે, તો યાદ રાખજો હિન્દુ અને જૈન ધર્મ સાથે આ સંકળાયેલા છે, બરાબર. કયા ધર્મ સાથે સંકળાયેલા છે, તો કે હિન્દુ અને જૈન ધર્મ સાથે સંકળાયેલા છે, બરાબર. મધ્યપ્રદેશના છતરપુર જિલ્લાની અંદર આ ખજુરાહોના
મંદિરો આવેલા છે અને પર્વતમાળા કઈ છે તો કે વિંધ્યાચલ પર્વતમાળા થતો વિંધ્ય પર્વતમાળા ઉપર આ આવેલા છે બરાબર આ મંદિરનું નિર્માણ ચંદેલ શાસકોએ કરાવેલું છે ક્યારે કરાવેલું હતું તો કે 950 થી લઈને 1050 ના સમયગાળાની અંદર ઈસવીસન 950 થી 1050 ના સમયગાળામાં આ મંદિરો બનેલા છે બરાબર અને એની સ્થાપત્ય સુંદરતાને કારણે 1986માં જ આ ભારતની વર્લ્ડ હેરિટેજ સાઇટની અંદર આને નામ મળ્યું હતું તો આ એક વર્લ્ડ હેરિટેજ સાઇટ પણ છે વર્લ્ડ હેરિટેજ સાઇટની જે આ વખતની જે 46મી સમિટ છે બરાબર એનું આયોજન કોણ કરશે હોસ્ટ કોણ કરશે હોસ્ટિંગ કન્ટ્રી આપણો દેશ છે ભારત બરાબર તો ભારતમાં આયોજન થવાનું છે 21 જુલાઈથી લઈને 31 જુલાઈ દરમિયાન આયોજન થવાનું છે એ દરમિયાન આપણને ખબર પડી જશે કે કોઈ નવી વર્લ્ડ હેરિટેજ સાઇટ આવી છે કે નહીં અત્યારે ટોટલ 42 વર્લ્ડ હેરિટેજ સાઇટ છે આપણા ઇન્ડિયામાં છે બરાબર અને ગુજરાતની અંદર ટોટલ કેટલી છે તો કે 4 છે બરાબર ગુજરાતની અંદર 4 છે ક્લિયર NCPCR એમના દ્વારા હાલમાં જ કયા રાજ્યમાં આવેલી મીકા માઇન્સ છે બરાબર એને ચાઇલ્ડ લેબર ફ્રી કરવામાં આવેલી છે તો મીકા માઇન્સ જે છે ઝારખંડની મીકા માઇન્સ બરાબર એને હાલમાં જ ચાઇલ્ડ લેબર ફ્રીનો દરજ્જો આપવામાં આવ્યો છે એટલે આ ચાઇલ્ડ લેબર મુક્ત બની છે બાળ મજૂરી મુક્ત આ બની છે તો આ દરજ્જો આપ્યો છે NCPCR-એ તો NCPCR-નું આ તમને પૂરું નામ પણ પૂછી શકે છે નેશનલ કમિશન ફોર ચાઇલ્ડ રાઇટ પ્રોટેક્શન ઓકે તો આ એનું પૂરું નામ છે ઝારખંડની મીકા માઇન્સ છે એને ચાઇલ્ડ રાઇટ લેબર ફ્રીનો દરજ્જો આપવામાં આવેલો છે આ જાહેરાત કોણે કરી છે NCPCR-ના ચેરમેન પ્રિયાંક કાનુનગો છે એમણે આ જાહેરાત કરી છે ક્વેશ્ચનમાં અને ચેરમેન પણ પૂછી શકે છે બે જ મીકા માઇન્સ છે એક છે ઝારખંડની અંદર એક છે કોડરમાં અને એક છે ગિરિડીહ તો આ બે મીકા માઇન્સ આવેલી છે જેને અત્યારે ચાઇલ્ડ લેબર ફ્રી બની છે મીકા જે છે બરાબર એક પ્રકારનું તત્વ છે બરાબર જે સિલિકોન્સ ઇલેક્ટ્રોનિક ઇન્સ્યુલેટર બનાવવા માટે ઉપયોગી થાય છે ઇલેક્ટ્રોનિક ઇન્સ્યુલેટર બનાવવા માટે ઉપયોગી બને છે ઉપરાંત જુદા જુદા વિવિધ પ્રકારના ગ્લાસની બનાવટમાં પણ આ ઉપયોગી છે વિશ્વનો સૌથી વધુ મીકાનું ઉત્પાદન ચીનમાં થાય છે ભારત છે મીકાનો સૌથી મોટો એક્સપોર્ટર છે બરાબર ઉત્પાદનમાં તો આપણો ક્રમ 8મો છે પણ એક્સપોર્ટરની અંદર વાત કરીએ તો ભારત છે પહેલા ક્રમે આવે છે બરાબર નિકાસની અંદર પહેલો ક્રમ આવે છે બીજો ક્રમ ચીનનો આવે છે ક્લિયર બાકી ઉત્પાદનમાં પહેલો ક્રમ ચીનનો છે ભારતનો ક્રમ 8મો છે ભારતમાં મીકાનું સૌથી વધારે ઉત્પાદન ક્યાં થાય છે તો કે આંધ્રપ્રદેશમાં આ 4-5 મુદ્દામાંથી અગત્યના હતા બાકી થોડુંક નેશનલ કમિશન ફોર ચાઇલ્ડ રાઇટ પ્રોટેક્શન વિશે પણ યાદ રાખી લઈએ આ એક વૈધાનિક સંસ્થા છે તો ક્વેશ્ચનમાં ઘણી વખત જીપીસીમાં આવતું હોય છે બરાબર કે વૈધાનિક સંસ્થા કઈ છે તો આ એક વૈધાનિક સંસ્થા છે જે જે સંસ્થાઓ ચર્ચામાં રહેતી હોય છે ત્યારે હું તમને કહેતો રહેતો હોઉં છું કે આ વૈધાનિક સંસ્થા છે કે નહીં તો આ NCPCR છે એક વૈધાનિક સંસ્થામાં આવે છે બરાબર અને આની સ્થાપના ક્યારે થઈ હતી 2007માં આની સ્થાપના થઈ 2007માં કયા મંત્રાલય હેઠળ કાર્ય કરે છે તો કે મહિલા અને બાળ વિકાસ મંત્રાલય અંતર્ગત કાર્ય કરે છે બરાબર તો આ યાદ રાખીશું બાકી બાળકોના અધિકારોનું રક્ષણ કરવાનું અને જવાબદારીમાં આવે છે તો બાળકોના અધિકારોનું રક્ષણ કરે છે NCPCR અને એક અગત્યનો મુદ્દો 18 વર્ષ સુધીના જે બાળકો છે એને બાળકની કેટેગરીમાં લે છે બાળ મજૂરીની જે વ્યાખ્યા છે એમાં 14 વર્ષ આપેલું છે પણ NCPCR છે 18 વર્ષ સુધી આને બાળકોને બાળકની કેટેગરીમાં ગણે છે બરાબર બાકી NCPCR ની અંદર એક અધ્યક્ષ હોય અને 6 સભ્યો હોય ઓકે આ 6 સભ્યોમાંથી પાછા 2 મહિલા હોય તો આ આટલી વસ્તુઓમાંથી યાદ રાખવાની થાય હાલમાં જ મર્સર કોસ્ટ ઓફ લિવિંગ પ્રમાણે વિશ્વનું સૌથી મોંઘું શહેર કયું બન્યું છે રહેવા માટે તો આ મર્સરનો ડેટા છે હોંગકોંગ છે બરાબર એ સૌથી મોંઘું સિટી બન્યું છે બરાબર આન્સર આવશે હોંગકોંગ હોંગકોંગ છે આ મર્સરના ઇન્ડેક્સ પ્રમાણે સૌથી મોંઘું શહેર છે બીજો ક્રમ સિંગાપોરનો આવે ત્રીજો ક્રમ ઝુરિચનો આવે ઝુરિચ છે સ્વિટ્ઝરલેન્ડની અંદર આવેલું શહેર છે બાકી હોંગકોંગ હોંગકોંગ સિટીની અંદર હોંગકોંગમાં જ આવેલું છે સિંગાપોર સિંગાપોરમાં જ છે ક્લિયર ઝુરિચ છે એ સ્વિટ્ઝરલેન્ડની અંદર આવેલું છે એ યાદ રાખશો ભારતના કયા કયા શહેરોનું આમાં સ્થાન શું છે તો મુંબઈ છે 136માં ક્રમ પર છે ટોપ 100માં તો કોઈ છે નહીં પહેલા તો એ વસ્તુ યાદ રાખો બાકી મુંબઈ 136 છે દિલ્હી છે 165 છે ચેન્નઈ 189માં ક્રમ પર છે બેંગ્લોર 195માં ક્રમ પર છે હૈદરાબાદ 202 પુણે 205 અને કોલકાતા 207માં ક્રમ પર છે તો આમાં મર્સરની રેન્કિંગમાં ભારતના શહેરોની રેન્કિંગ પણ તમને પૂછી શકાય એમ છે યુકેના હાલમાં જ નાયબ પ્રધાનમંત્રી કોણ બન્યું છે જો પ્રધાનમંત્રી તો કોણ બન્યા હતા
કેર સ્ટારમર છે એ પ્રધાનમંત્રી બન્યા હતા, આ વસ્તુ તો આપણને ખબર છે. ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર કોણ બન્યું હતું, બરાબર, એવો ક્વેશ્ચન છે. તો ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર બન્યા છે એન્જેલા રેનર. આ બંનેને યાદ રાખીશું. કેર સ્ટારમર છે, બરાબર, એમની પાર્ટી પૂછી શકે છે, લેબર પાર્ટીના છે એ, બરાબર. તો ક્વેશ્ચન આમાંથી આવા પૂછી શકે છે, લેબર પાર્ટીના છે. ઋષિ સુનાકની પાર્ટી પૂછી શકે છે, ઋષિ સુનાકની પાર્ટી કઈ છે, કન્ઝર્વેટિવ પાર્ટી ઋષિ સુનાકની પાર્ટી છે. આવા બધા ક્વેશ્ચન તમને આમાંથી પૂછી શકે છે. યુએસ યુકે નું ઇલેક્શન પણ આ વખતે ખૂબ ચર્ચામાં રહેલું છે, તો ત્યાંથી ક્વેશ્ચન આવવાની સંભાવના પણ છે. ક્લિયર? તો એન્જેલા રેનર બરાબર ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર બનેલા છે, તો એ વસ્તુ યાદ રાખી લેશું. કેર સ્ટારમર પ્રધાનમંત્રી છે, પાર્ટીનું નામ યાદ રાખી લેશું, લેબર પાર્ટી. અને બાકી યુકેના સૌથી પહેલા ફિમેલ ચાન્સેલર ઓફ ધ એક્સચેકર એ કોણ બન્યું છે, રચેલ રિવેન, બરાબર. સૌથી પહેલા ફિમેલ ચાન્સેલર ઓફ ધ એક્સચેકર બન્યા છે. ક્લિયર? તો એમનું નામ પણ યાદ રાખીશું, રચેલ રિવેન. યુકે ની કેબિનેટ ની વાત કરું તો ટોટલ 25 સદસ્ય છે, એમાંથી 11 મહિલાઓ છે, બરાબર, 11 મહિલાઓ છે. બાકી એક ભારતીય મૂળની મહિલાને કેબિનેટમાં સ્થાન મળ્યું છે, એમનું નામ છે લીઝા નેન્ડી. લીઝા નેન્ડી, અહીંથી ક્વેશ્ચન આવી શકે છે, કયો હોદ્દો આપ્યો છે એવું પૂછી શકે. તો સેક્રેટરી ઓફ ધ સ્ટેટ કલ્ચર મીડિયા એન્ડ સ્પોર્ટ, આ હોદ્દો એમને આપેલો છે, આ તો આ મંત્રાલય એમને આપેલું છે. ક્લિયર? હાલમાં જ ભગવાન જગન્નાથની મુખ્ય યાત્રા ત્યાંનો પ્રારંભ કયા રાજ્યમાંથી થયેલો છે, તો ભગવાન જગન્નાથની મુખ્ય રથયાત્રા જે છે એ ઓડિશા ખાતેથી નીકળી. ઓપ્શન સી આપણો આન્સર થશે. કુલ 9 દિવસ ચાલે, અષાઢ સુદ બીજના દિવસે ઉજવવામાં આવે છે. અષાઢ સુદ બીજ આ કચ્છી નવ વર્ષ તરીકે પણ ઉજવવામાં આવે છે ગુજરાતમાં. ક્લિયર? તો અત્યારે કેટલામી રથયાત્રા હતી, 147મી, એટલે કે 147મી રથયાત્રા હતી. અમદાવાદથી પણ 147મી રથયાત્રા નીકળી હતી, જેનું ઉદઘાટન ઉપેન્દ્રભાઈ પટેલે કરેલું હતું, બરાબર. ઓડિશાના પુરી ખાતેથી આ દર વર્ષે જગન્નાથપુરીની રથયાત્રા નીકળે છે અષાઢ સુદ બીજના દિવસે, અને અષાઢ સુદ દસમ સુધી ચાલે છે, કુલ 9 દિવસ માટે. શરૂઆત ક્યારે થઈ હતી રથયાત્રાની? રથયાત્રાની જે શરૂઆત થઈ હતી એ 1878માં થઈ હતી. શરૂઆત કોણે કરાવી હતી? નૃસિંહદાસજી દ્વારા આની રથયાત્રાની શરૂઆત કરવામાં આવેલી હતી. તો એટલા 4-5 અગત્યના ક્વેશ્ચન હતા, એ તમને આમાંથી પૂછી શકાય છે. બીજો આમાં ક્વેશ્ચન છે એવો પૂછી શકે, થોડુંક ઝૂમ કરીને બતાવું તમને. ઓકે, હવે ક્વેશ્ચનમાં તમને એવું પૂછી શકે અહીંયા કે જે ભગવાન જગન્નાથ છે એમના રથનો કલર કેવો છે. તો અહીંયા તમે અહીંયા એક કર્સર જોશો સ્ક્રીન ઉપર, તો હું અહીંયા ભગવાન જગન્નાથના રથ ઉપર લઈ જાઉં છું. આ જે છે, બરાબર, આ ભગવાન જગન્નાથનો રથ છે. ક્લિયર? તો એના રંગ કેવો છે? એક તો લાલ કલર અને પીળા રંગનો છે, બરાબર. તો લાલ અને પીળા રંગનો જે રથ છે, બરાબર, એ ભગવાન જગન્નાથનો છે, બરાબર. લીલો અને લાલ કલરનો જે છે એ બલભદ્રનો છે, અને જે અહીંયા તમે જોશો બ્લેક અને લાલ છે એ સુભદ્રાનો છે, બરાબર. આમાંથી રથના કલર છે એના ઉપરથી પણ ક્વેશ્ચન આવી શકે છે કે કયો રથ કોનો છે, બરાબર. બાકી કયા રથને કેટલા પૈડા છે એવો ક્વેશ્ચન પણ તમને પૂછી શકે છે. ક્લિયર? તો ભગવાન જગન્નાથ છે એમના રથને શું કહેવાય એવો પણ ક્વેશ્ચન આવી શકે. તો ભગવાન જગન્નાથના રથને નંદીઘોષ કહેવાય, બલરામના રથને તાલધ્વજ કહેવાય, અને દેવી સુભદ્રા છે એમના રથને દેવદલાન કહેવાય. આ તો રથના નામ થઈ ગયા, રથના કલર થઈ ગયા. હવે રથની અંદર પૈડામાંથી પણ ક્વેશ્ચન આવી શકે. જગન્નાથના રથને 16 પૈડા હોય છે, બલભદ્રના રથને 14 પૈડા, અને સુભદ્રાના રથને 12 પૈડા, બબે ઘટાડતા જવાના, બરાબર. આવી રીતે યાદ રાખશો તો રહી જશે. રથનું નિર્માણ નાળિયેરના લાકડામાંથી કરવામાં આવે છે, બરાબર. બાકી કલરોની વાત થઈ ગઈ આપણે. ઓકે, મસૂદ પેઝેશકિયન કયા દેશના નવા રાષ્ટ્રપતિ બન્યા છે? એ ઈરાનના નવા રાષ્ટ્રપતિ બન્યા છે. હમણાં જ આપણને ખબર હોય તો ઈરાન છે એનું એક દુર્ઘટનાની અંદર છે, એના ઈરાનના રાષ્ટ્રપતિનું મૃત્યુ થઈ ગયું. એ રાષ્ટ્રપતિ જે પહેલા હતા જેમનું દુર્ઘટનાની અંદર નિધન થયું, એમનું નામ શું હતું? ઇબ્રાહિમ રઈસી. આમને ખાસ યાદ રાખશું ઇબ્રાહિમ રઈસીને, બરાબર, ઈરાનના રાષ્ટ્રપતિ હતા. એમના નિધન પછી એક ચૂંટણી બની અત્યારે થઈ છે હમણાં જ. એ ચૂંટણીની અંદર મસૂદ પેઝેશકિયન છે, બરાબર, એક સુધારવાદી પણ છે ત્યાં અને મધ્યમ નેતા છે. તો મસૂદ પેઝેશકિયન ત્યાંના રાષ્ટ્રપતિ બન્યા છે ઈરાનના. અને બાકી ત્યાં ઈરાનની અંદર રાષ્ટ્રપતિનો કાર્યકાળ કેટલો હોય છે? તો કે 4 વર્ષનો. અમેરિકાની અંદર પણ 4 વર્ષનો કાર્યકાળ હોય છે, બરાબર. જે ઈરાનનો કાર્યકાળ છે, બરાબર, એ જ અમેરિકાની અંદર છે, બરાબર.
અમેરિકામાં પણ 4 વર્ષનો કાર્યકાળ છે રાષ્ટ્રપતિનો, ઈરાનમાં પણ 4 વર્ષનો છે. ઈરાન અગાઉ કયા નામથી ઓળખાતું હતું? એક ક્વેશ્ચન કદાચ મારી દ્રષ્ટિએ આવું પૂછી લે તો પારસિયા નામથી ઓળખાતું હતું, બરાબર. અને ઈરાન છે ત્યાં પહેલવી વંશનું શાસન હતું. ઈરાન એક ઇસ્લામિક દેશ છે અને મોટાભાગની વસ્તી ત્યાં શિયા મુસ્લિમોની છે. રાજધાની પૂછી શકે છે તહેરાન છે અને તેનું ચલણ છે રિયાલ છે. ક્લિયર? તો આમાંથી ક્વેશ્ચન નીકળી શકે છે. ભારતીય વાયુસેના દ્વારા રુદ્રમ 1 મિસાઇલનું સફળ પરીક્ષણ કયા રાજ્યમાંથી કરવામાં આવ્યું? તો રુદ્રમ 1 મિસાઇલ છે આનું સફળ પરીક્ષણ હાલમાં જ ઓડિશાના ચાંદીપુર ખાતેથી કરવામાં આવેલું છે. તો ઓપ્શન એ અહીંયા આપણો આન્સર થશે. હાલમાં જ રુદ્રમ 1 મિસાઇલનું સફળ પરીક્ષણ ઓડિશા રાજ્ય ખાતેથી કરવામાં આવેલું છે. DRDO એ વિકસિત કરેલી છે એન્ટી રેડિયેશન મિસાઇલ છે, એટલે કે આનો મિનિંગ એવો થાય કે આને રડારની કોઈ અસર થતી નથી, બરાબર. તો રડારને આ જામ કરીને આ મિસાઇલ પોતાના ટાર્ગેટ સુધી જઈ શકે છે, બરાબર. ટૂંકમાં રડારના પરફેક્ટમાં નહીં આવ્યા. તો આ મિસાઇલ છે એને Sukhoi-30MK ફાઈટર જેટમાં માઉન્ટ કરીને લોન્ચ કરવામાં આવી હતી અને એનું સફળ પરીક્ષણ થયું ઓડિશાના દરિયા કિનારેથી. રુદ્રમ મિસાઇલની રેન્જ પૂછી શકે 500 મીટરથી લઈને 1500 કિલોમીટર સુધીની જુદી જુદી ઊંચાઈથી આને લોન્ચ કરી શકાય એવી છે, બરાબર. એર ટુ સરફેસ મિસાઇલ છે, બરાબર. અને Rudram-2નું પણ સફળ પરીક્ષણ કર્યું હતું, એ પણ એર ટુ સરફેસ મિસાઇલ છે, બરાબર. હાલમાં જ નાસાના કયા મિશને ગુરુ ગ્રહના ચંદ્ર ઉપર લાવાના તળાવ શોધ્યા છે? તો એક જૂનો પ્રોબ નામનું મિશન હતું, બરાબર. અને આ મિશન એમણે 2011માં લોન્ચ કર્યું હતું નાસાએ. તો એ મિશન છે એણે ગુરુના ચંદ્ર ઉપર લાવાના તળાવ શોધ્યા છે. તો આન્સર આવશે જૂનો પ્રોબ મિશન. તો નાસાનું જૂનો પ્રોબ મિશન છે, અહીંયા એક વસ્તુ લખવી રહી ગઈ છે, 2011માં લોન્ચ થયું, બરાબર. અને ગુરુ ગ્રહનું ચંદ્ર ઉપર એણે લાવાના તળાવ શોધી કાઢ્યા છે. આ નાસાનું એકચ્યુઅલમાં બીજું મિશન હતું. સૌથી પહેલું હતું ગુરુ ગ્રહનું મિશન, એનું નામ હતું ગેલેલિયો, બરાબર. ગેલેલિયો નાસાનું સૌથી પહેલું ગુરુ ગ્રહનું મિશન હતું, એના પછીનું બીજું જૂનો પ્રોબ મિશન હતું. બાકી યુરોપિયન સ્પેસ એજન્સીએ પણ ગુરુ ગ્રહ ઉપર મિશન કર્યું, એનું નામ છે જ્યુસ, બરાબર. તો એ પણ આપણે યાદ રાખીશું, ક્લિયર. એના પછી થોડાક મને ક્વેશ્ચનો જોઈ લઈએ. હાલમાં ભારતીય વાયુસેના દ્વારા વેપન સિસ્ટમ સ્કૂલની સ્થાપના કયા શહેરમાં કરવામાં આવી હતી? આ તેલંગાણાના હૈદરાબાદમાં કરી છે. ભારતીય વાયુસેનાના વડા વિવેકરામ ચૌધરીએ આનું ઉદઘાટન કર્યું હતું. સૌપ્રથમ ઇન્ટરનેશનલ કોન્ફરન્સ ઓન સ્ટીલ સ્લેગ રોડનું આયોજન કોના દ્વારા કરવામાં આવ્યું? આયોજન કયા સ્થળે થયું એ ક્વેશ્ચન તો આપણે જોઈ ગયા હતા. ન્યૂ દિલ્હીમાં આયોજન થયું હતું. કોણે કર્યું આયોજન? તો કે CSIR. ચલો કોઈ આનું CSIR નું ફૂલ ફોર્મ લખશે કોમેન્ટની અંદર, ચલો જોઉં છું કોણ જવાબ આપે છે. CSIR નું ફૂલ ફોર્મ લખવાનું છે. હાલમાં ચર્ચામાં રહેલ રાઇસોટોપ પરિયોજના કયા દેશ દ્વારા અવૈધ શિકાર ઉપર અંકુશ લાવવા માટે શરૂ કરવામાં આવી છે? રાઇસોટોપ સાઉથ આફ્રિકાએ શરૂ કરી છે. અવૈધ શિકારો કરે છે જે ગેંડાનો, એનો તો એના શિકાર ઉપર અંકુશ લાવવા માટે આ શરૂ કરવામાં આવી છે. ચર્ચામાં રહેલ ક્રુગેર નેશનલ પાર્ક છે કયા રાજ્યમાં આવેલું છે? કયા દેશમાં આવેલું છે? તો કે એ પણ સાઉથ આફ્રિકા, એટલે દક્ષિણ આફ્રિકાની અંદર આવેલો છે. શા માટે ચર્ચામાં તો વિશ્વનો લોન્ગેસ્ટ પ્લાન્ટ છે અહીંથી મળી આવેલો હતો, બરાબર. નામ એમનું આપેલું છે એન્સેફાર લોર લાર્ટોસ વુડી, બરાબર. હાલમાં જ વર્લ્ડ ડેરી સમિટ 2024નું આયોજન કયા દેશમાં કરવામાં આવ્યું? 2023ની તો અમેરિકામાં થઈ હતી, 24ની ક્યાં થશે? ફ્રાન્સના પેરિસમાં. ફ્રાન્સના પેરિસમાં સમર ઓલિમ્પિકનું પણ આયોજન થશે, બરાબર. તો એ પણ યાદ રાખી લો. અફઘાનિસ્તાનમાંથી આવતા આતંકવાદને રોકવા માટે કયા દેશે ઓપરેશન અઝમ એ ઇસ્તેકામ નામનું એક મિશન શરૂ કર્યું છે, અથવા ઓપરેશન શરૂ કર્યું છે? આ પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાંથી આવતા આતંકવાદને રોકવા માટે શરૂ કર્યું છે. હાલમાં જ કયા રાજ્યની સરકારે રાજ્યના પર્યટનના વિકાસ માટે CM ટુરિઝમ ફેલોશિપ પ્રોગ્રામ શરૂ કર્યો છે? UPની સરકારે શરૂ કર્યું છે CM ટુરિઝમ ફેલોશિપ પ્રોગ્રામ. હાલમાં જ ભારતના વિદેશ સચિવ તરીકે કોને નિયુક્તિ થઈ છે? તો વિદેશ સચિવ નવા બન્યા છે વિક્રમ મિશ્રી. યાદ રાખજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. વિદેશ મંત્રી S જયશંકર છે, બરાબર. અને વિક્રમ મિશ્રી છે, બરાબર, એ નવા વિદેશ સચિવ બનેલા છે. મંત્રી પૂછે તો S જયશંકર યથાવત છે, વિદેશ સચિવ બદલાઈ ગયા વિક્રમ મિશ્રી. હાલમાં જ ભારતના કયા રાજ્યમાં ભેલ દ્વારા 1600 મેગાવોટ થર્મલ પાવર પ્લાન્ટ સ્થાપવામાં આવશે? ઝારખંડ ખાતે સ્થાપવામાં આવશે. આન્સર આવશે ઝારખંડ. બાકી ગ્રુપ એ માટેના અલગથી ક્વેશ્ચન આન્સર આવવા માંડશે ધીમે ધીમે, બરાબર. તો લગભગ આજકાલથી એનું કામકાજ શરૂ થઈ જશે, બરાબર. અને તમને થોડા થોડા ક્વેશ્ચન આન્સર ગ્રુપ એ માટે મળતા રહેશે.
તો બાકી કરંટ અફેરનો કોર્સ છે એની અંદર જે બધું ઇન્ક્લુડ કરવામાં આવશે, તો જેમને ઈચ્છા છે વેલિડ કે લાંબી વેલિડિટી માટે કોર્સ લઈ શકે છે. મળશું નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી રજા લઈએ.